नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा, तमारू स्वागत करू छू मारी यूट्यूब चैनल मा। चालो शुरू करिए आज नी स्टोरी। लग्ननी प्रथम रात्रिए पति नी राह जोती मीरा कुंगट ताणी ने पलंग पर बैठी हती। आजना जमाना प्रमाणे थोड़ू खराब लागे, परंतु मयूर नी मर्जी ने मीराए मान आप्यू हतु। जारे पहली वार मयूर तेना पिता साथे तेना घरे आव्यो हतो, त्यारथी ज मीरा तेनी पर मोहित थई गयेली अने मनमाने मनमा तेने पति मानी बैठेली। जे दिवसे ए लोको मीरा ने जोवा आव्या हता, त्यारे मयूर विशे माहिती मळी के तेना परिवारमां मात्र बे ज व्यक्तिओ छे, ते अने तेना पिता भरतभाई। तेनी माताने बहु ज नानी उमरमां स्वर्गवास थई गयेलो, बस एटलुं ज मीरा जाणती हती। मीरा ने जोवा आवेला बाप दीकरामांथी सौथी पहेला भरतभाई घरमां आव्या अने पाछळ पाछळ मयूर प्रवेश्यो। ભરતભાઈનો દેખાવ ઢસ્સાદાર, એક પણ કરચલી વિનાના વ્યવસ્થિત કપડાં, તેમના મોં પર અને ચાલમાં એક આત્મવિશ્વાસ જોતા જ એક રૂઆબદાર વ્યક્તિની છાપ પડે। રસોડાની બારીમાંથી મીરા એમના સમગ્ર વ્યક્તિત્વથી અંજાઈ ગઈ। મીરા પાણી લઈને આવી, ઘઉં વર્ણી અને સપ્રમાણ દેહ અને નાક નકશો ભરતભાઈને આકર્ષી ગયો। તેની કપડાં પહેરવાની રીતની પણ ભરતભાઈએ નોંધ લીધી હતી। મયૂરની પસંદગીનો તો સવાલ જ ઊભો થતો નહોતો। મીરાએ સોફા પર બેસતા મયૂર સામે એક નજર નાખી। મયૂરનો રંગ, ગોરો, બેસવાની રીત, કપડાં પહેરવાની ઢબ મીરાને ગમી ગઈ, પણ તેના હાવભાવમાં કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું। તે જાણે ભરતભાઈના પ્રભાવમાં હતો। બંને પક્ષોની મરજીથી મયૂર અને મીરાને એક જુદા રૂમમાં વાત કરવા માટે મોકલી દીધા। થોડી વાર પછી બંને બહાર આવ્યા, સરવર અને નાસ્તો કરી તેમણે વિદાય લીધી। લીલાબેને તે લોકોના ગયા પછી દીકરીને પૂછ્યું કે બેટા, તને કેવો લાગ્યો છોકરો? એક નજર પિતા રમેશભાઈ પર નાખી, આમ તો સારો છે, પણ તે તેના પપ્પા કહે તેમ જ કરતો હોય તેવું મને લાગે છે। આ સાંભળીને તેના પપ્પા બોલ્યા, પણ બેટા, તને કેમ ખબર પડી ગઈ કે આવું છે એમ? એટલે દીકરી કહે છે, જુઓ ને, પિતાની હાજરીમાં તે ક્યાં કાંઈ બોલી જ શકતો હતો। મને તો એવું લાગ્યું કે તે તો બાપ ઘેલો છે। એ ધીરે ધીરે પોતાની વાત રજૂ કરવા માગતી હતી, પણ રમેશભાઈએ અકળાઈને બોલી ઉઠ્યા, પિતાનું માન રાખે તેને બાપ ઘેલો કહેવાય? ના પપ્પા, તેને બાપ ઘેલો ન કહેવાય, પણ તેની દરેક વાતમાં તેના પિતાની જ વાત હતી। તેણે અત્યાર સુધી પોતાની મરજીથી કંઈ પણ કર્યું હોય તેવું મને તેની વાતમાંથી ન લાગ્યું, રમેશભાઈ કહે છે। પણ દીકરી, તે તો એકવાર વાત કરી, તેમાં તને શું સમજ પડી ગઈ કે તે બાપ ઘેલો છે એમ? રમેશભાઈ આ છોકરાના માગાને જવા દેવા માગતા નહોતા, એમણે મીરાને અહીં જ પરણાવવી હતી। બસ, મારે કંઈ સાંભળવું નથી, રમેશભાઈ ઉઠીને બહાર ચાલ્યા ગયા। માં દીકરી વિલે મોઢે બેસી રહ્યા। થોડા જ દિવસોમાં પિતાએ તેના લગ્ન મયૂર સાથે નક્કી કરી દીધા અને લગ્ન પણ થઈ ગયા। મીરા પરણીને મયૂરના ઘરે આવી હતી। આ સમયગાળામાં તેને ન તો મયૂરને સમજવાનો કે ન તો સસરાને જાણવાનો મોકો મળ્યો હતો। એકવાર તેણે મયૂરને બહાર હોટલમાં ડિનર માટે લઈ જવા ઇન્વાઇટ કર્યો હતો। પોતાના મિત્રો સાથે તે મયૂરનો પરિચય કરાવવા માગતી હતી, પણ મયૂરે ના પાડી। મીરાને મયૂરે ના પાડી તેનું દુઃખ એટલું નહોતું જેટલું તેને આપેલા તેના કારણથી હતું। કારણ એ હતું કે પપ્પા ના પાડે છે, તમારા મિત્રોએ પહેલા મારા પપ્પાને મળવું પડે અને પછી પપ્પા કહે તે જ મિત્રોની સાથે તમારે મિત્રતા રાખવી, તેવો પપ્પાનો આગ્રહ છે। મયૂર સંપૂર્ણપણે પપ્પાના પ્રભાવમાં હતો। આ જૂના જમાનાની દુલ્હનનો વેશ, ઘૂંઘટ કાઢીને બેસવાની મયૂરની ઈચ્છા, આ બધું પણ મયૂરે તેના પપ્પાના દબાણમાં જ કર્યું હશે। અને આ બાજુ મીરા પોતાના પપ્પાની વિરુદ્ધ, પોતે આ લગ્નનો વિરોધ નથી કરી શકી, પણ પોતાની સ્વતંત્રતા પર તે મયૂરના પપ્પાનો પ્રભાવ નહીં જ પડવા દે, તે તો પહેલાની જેમ જ રહેશે એવું મીરાએ મનોમન નક્કી કરી લીધું હતું। રૂમનો દરવાજો ખખડ્યો એટલે મીરા પોતાના વિચારોમાંથી દુલ્હનના વેશમાં પાછી ફરી, ઘૂંઘટ થોડો વધુ નીચો કરી, નજર ઊંચી કરી તો સામે ભરતભાઈ ઊભા હતા। સુહાગ રાતના દિવસે સસરા? મીરાના મનમાં બહુ જ ગુસ્સો હતો, પણ ભરતભાઈના ચહેરા પરનો ભાવ જોતા તે થોડી ગભરાઈ ગઈ।
ત્યાં જ ભરતભાઈ બોલ્યા, અરે મયુર, તું કેમ રૂમની બહાર ઊભો છે? આજે તો તારી સુહાગરાત છે ને? આ સાંભળી મયુર તરત જ અંદર આવ્યો. એ મીરાને ન ગમ્યું. એ પોતાના પિતાની પરવાનગી વગર એ પોતાના પિતાની પરવાનગી વગર પોતાની દુલ્હનની રૂમમાં પણ ન આવી શકે. એ સમજવું મીરા માટે અઘરું હતું. આવ બેસ મયુર, કઈ ભરતભાઈ પલંગ પર બેઠા. મીરાએ ગુસ્સામાં ઘૂંઘટ કાઢી નાખ્યો, પણ ભરતભાઈનો વિરોધ ન કરી શકી. એક બાજુ મીરા અને બીજી બાજુ મયુરને બેસાડી હાથમાંનું ગિફ્ટ બોક્સ તેમણે મીરાના હાથમાં મૂક્યો અને બોલ્યા, બેટા, આ પેકેટમાં તમારા બંનેની આઝાદી છે. મીરાએ પોતાની નીચી નજર ઊંચી કરી, પ્રશ્નાર્થ નજરે તેમની સામે જોયું. આજના દિવસે પતિ પત્નીના મિલનમાં હું તમને અડચણરૂપ લાગતો હોઈશ, પણ મારા દિલની વાત મેં કોઈ દિવસ કોઈ સામે રજૂ કરી નથી. આજે મારે તારી સમક્ષ રજૂ કરવી છે. બસ થોડો સમય તારી પાસેથી જોઈએ છે. તારા નવા જીવનની શરૂઆત મુક્ત પંખીની જેમ તું કરે એવું મારું મન કહે છે. મીરાની નજરમાં હવે અસહાયતા હતી. બેટા, થોડા વર્ષો પહેલા જ્યારે મેં મયુરની મમ્મી સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે મારી પાસે નાનકડો વ્યવસાય હતો, પણ અમે તે શહેરથી દૂર અમારો નવો સંસાર શરૂ કર્યો હતો. બંને પક્ષે તો અમને જાકારો દીધો હતો, પણ મયુરના જન્મના 2 જ વર્ષ પછી તારી સાસુએ પણ મારો સાથ છોડી દીધો હતો. ત્યારથી અત્યાર સુધી મેં એકલાય જ મયુરને ઉછેર્યો છે, અને એ પણ આ અજાણ્યા શહેરમાં. મેં એકલા જ દરેક સમસ્યાને ઉકેલી છે. ભરતભાઈ જાણે ભૂતકાળની વાતોને ઊંડાણથી બોલતા હોય તેમ લાગતું હતું. બેટા, મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ તારા જેવી ભણેલી અને સમજુ દીકરીને કહેવું કે ના કહેવું તે સમજાતું નથી. આ વાત સાંભળતા મીરાને ભરતભાઈ ડોળ કરતા હોય તેવું લાગ્યું, પણ ભરતભાઈને ઓળખવાનો દાવો કરતું મયુરનું મન પણ ભરતભાઈના આ રૂપથી અજાણ્યું હતું. આજ સુધી મેં મયુરને કોઈ આઝાદી આપી નથી. મને હંમેશા એ ડર રહેતો કે અન્ય યુવાનો જેમ મયુરનું મન પણ ખરાબ ના થઈ જાય. મયુરની દરેક હોશિયારીને મેં બિરદાવી હતી, તેથી જ હું મયુરને આજની યુવતીઓના પડછાયાથી પણ દૂર રાખવામાં સફળ રહ્યો છું. અને દીકરા, મયુરની હોશિયારી અને તારી સમજણ શક્તિ પર મને વિશ્વાસ છે. આ પેકેટમાં આજના જમાનાના યુવાનોને પસંદ આવે તેવા સુહાગ રાતના કપડાં અને એક મોટી રકમનો ચેક છે. તેમાંથી તમે તમારી પસંદના આજની ફેશનના કપડાં ખરીદી લેજો. હવે મીરાને ધ્યાનમાં આવ્યું કે લગ્નના પાનેતર સિવાય કોઈ કપડાની ખરીદી ભરતભાઈએ કેમ નહોતી કરવા દીધી. મયુરના હાથમાં એક કવર મૂકતા ભરતભાઈ બોલ્યા, આ કવરમાં 5 દિવસ પછીની યુરોપની હનીમૂન ટ્રીપની ટિકિટો છે. મીરા અને મયુર આશ્ચર્યથી ભરતભાઈને આપેલી ભેટ અને તેમના નવા જ રૂપને જોઈ રહ્યા હતા. ત્યારબાદ ભરતભાઈ હસતા હસતા રૂમની બહાર નીકળી ગયા, અને મીરા અને મયુર બંને ખૂબ જ ખુશ થયા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ દિવસ કોઈના દેખાવ કે પછી બહારથી દેખાતા હાવભાવને જોઈને સામેવાળા વ્યક્તિને આંકવાની ભૂલ ના કરતા, કારણ કે જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું. અને આજકાલ જો છોકરાઓને બધી જ છૂટ આપવામાં આવે તો તે પોતાના બાપની આબરૂ ગુમાવે છે, તે ખરાબ કાર્ય કરે છે. અને જો બધા જ દીકરા મયુર જેવા હોત તો આજે બળાત્કાર જેવા કિસ્સા પણ જોવા ન મળે, ને આ ઉપરાંત અન્ય ખર્ચા પણ બચે છે. જે દીકરાઓ પોતાના પરિવારનું કહ્યું નથી માનતા તેઓ પોતાના જીવનમાં ખૂબ જ પસ્તાય છે. માટે દીકરાએ માતા પિતાનો આદર કરવો જોઈએ અને તેમને સન્માન આપવું જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.